રાજપીપળામાં ગંદકી તેમજ રખડતા ઢોરોના ત્રાસને દૂર કરવા અને બિસ્માર રસ્તાઓની મરામત કરવાના મુદ્દે સામાજિક અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજપીપળામાં હાલ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જ્યારે પાલિકા દ્વારા રોજ કચરો નહીં ઉઠાવવામાં આવતા ઠેર ઠેર કચરાના ઢગલાઓનો ખડકલો થતા તીવ્ર દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. આ ઉપરાંત બિસ્માર રોડો તેમજ રોડ પર પશુઓના જમાવડાના કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે સામાજિક અગ્રણી શબાનાબેન આરબની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર ચીટનીશ ટુ કલેક્ટર એસ એન સોનીને સુપરત કરવામાં આવ્યું હતું. આજરોજ રાજપીપળાની જાગૃત મહિલાઓ નર્મદા જિલ્લામાં મચ્છરોનો ત્રાસ, રખડતા ઢોરો, સ્વચ્છતા માટે ગટરો સાફ કરવા નથી આવતા, કચરો લેવા માટે નથી આવતા અને ઠેર ઠેર કચરાના ઢગલા દેખાય છે. સ્કૂલો પાસે કચરા પેટીઓ હોય છે, તે મચ્છરોનો અસહ્ય ત્રાસ હોય છે. એટલે આજરોજ અમે જાગૃત મહિલાઓ મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા, કેમ કે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકા બધા આંખ આળા કાન કરે છે. એટલે અમે લોકો આજે ડાયરેક્ટ કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમે પ્રજાજનોનું દુઃખ તમે દૂર કરો અને તાકીદે નગરપાલિકાને જાણ કરો કે ભાઈ આ લોકોને શું છે પ્રોબ્લેમ તે સોલ્વ કરો. રાજપીપળામાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ છે. નગરપાલિકા શું અકસ્માતની રાહ જોઈ રહી છે કે કોઈ અકસ્માત થાય ને ઢોરોને પાંજરે પૂડીએ? અને રાજપીપળામાં હમણાં સુધી 3 ડેન્ગ્યુના કેસો થઈ ચૂક્યા છે, તો વધારે ડેન્ગ્યુ ના થાય એવું ચાહે છે નગરપાલિકા? જો એવું ના ચાહતી હોય તો તાકીદે કચરા પેટીઓ હટાવે, નગરની સાફ સફાઈ કરાવે અને સ્કૂલો પાસેની કચરા પેટીઓ તાકીદે ઉઠાવડાવે એવી અમારી નગરજનોની માંગ છે. વિસ્તારના જે રહીશો આવેદનપત્ર રાજપીપળા નગરપાલિકામાં ગંદકીને મચ્છર મુક્ત કરવા બાબતે આવેદનપત્ર આજે આપવા મેં ચીફ ઓફિસર સાથે રૂબરૂ ચર્ચા ફોન પર કરતા તેઓને આવનાર સબાનાબેનને મેં ગાંઠી આપી એક 3-1 દિવસની અંદર આનો નિકાલ થાય એ પ્રમાણેનો પૂરતો પ્રયત્ન હું કરીશ અને ચીફ ઓફિસરને બોલાવીને ચર્ચા સાહેબ સાથે કરાવડાવીશ, કલેક્ટર સાહેબ બરોબર. એસ એન સોની.